અને હવે નજર કરીએ રાજકારણના ટોપ 9 ન્યૂઝ પર। દિલ્હીમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી, જેમાં હાર્દિક પટેલ સહિત જિગ્નેશ મેવાણીએ પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી। નેતાઓને રાહુલની સ્પષ્ટ સલાહ, ચૂંટણી જીતવી હશે તો પાર્ટી માટે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવું પડશે, 2022 ની વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપી। કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 26 ઓક્ટોબરે મંગળવારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવો, પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષો સાથે બેઠક કરશે। બેઠક પહેલા ગુજરાત કોંગ્રેસનું નવું માળખું જાહેર કરી દેવાય તેવી શક્યતા। યુપી બાદ બિહારમાં પણ કોંગ્રેસનું મહાગઠબંધન ખતમ થયું છે। બિહાર કોંગ્રેસના પ્રભારી ભગત ચરણ દાસે કહ્યું હતું કે બિહારમાં હવે કોંગ્રેસ મહાગઠબંધનમાં હિસ્સો નથી। આગામી લોકસભામાં તમામ 40 બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે। લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસ 3 દાયકાથી એકબીજાની જોડે છે। કોંગ્રેસના હરીશ ચૌધરીને તાત્કાલિક પ્રભાવથી પંજાબ અને ચંડીગઢના પ્રભારી નીમવામાં આવ્યા છે। ચૌધરીને હરીશ રાવતની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાવતને તેમની હાલની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે। 100 કરોડ વેક્સિનેશન પર શિવસેનાના નેતા સંજય રાઉતે સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું કે લોકો કહી રહ્યા છે કે બીજો ડોઝ નથી મળી રહ્યો। ચર્ચા છે કે 100 કરોડનો આંકડો પાર થયો નથી, પરંતુ સરકાર ઉજવણી કરી રહી છે તો અમે પણ તેમાં ભાગીદાર થઈશું। છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે કર્યા ભાજપ પર પ્રહાર, કહ્યું ભાજપ પાસે કોઈ મુદ્દો બચ્યો નથી, ફક્ત 2 જ મુદ્દા રહ્યા છે, ધર્માંતરણ અને સાંપ્રદાયિકતા। છત્તીસગઢમાં ભાજપની ચાલ સફળ રહેશે નહીં। ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સપા એક સાથે ગઠબંધન બનાવશે કે નહીં તેને લઈને અટકળો ચાલી રહી છે। ત્યારે જ અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધીની એક તસવીર વાયરલ થઈ, જેમાં એક જ ફ્લાઇટમાં અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી સામસામે આવી ગયા, ત્યારે આ તસવીરને લઈને અનેક અટકળો પણ વહેતી થઈ છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બિહારના પ્રવાસે છે। પટનામાં ખાદી મોલની લીધી મુલાકાત, રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું। ભાજપ નેતા શાહનવાઝ હુસેન પણ હાજર રહ્યા, તો રાષ્ટ્રપતિએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી ચડાવી। ત્રિપુરાના પ્રવાસે ગયેલા ટીએમસીના નેતા સુષ્મિતા દેવના કાફલા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ટીએમસીના વાહનોના કાંચ તોડવામાં આવ્યા, તેમજ અમુક કાર્યકરો ઇજાગ્રસ્ત પણ થયા। ત્યારે સુષ્મિતાનો આરોપ છે કે ભાજપ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો।